નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન. જોઈએ તમામ મોટા મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત 200 ન્યૂઝમાં. ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી જાહેરાત. 22 જુલાઈ બાદ ગુજરાતમાં થશે વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદની આગાહી. બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે. ખેતી પાક માટે પાણી અનુકૂળ રહેશે. આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 22 જુલાઈથી વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, કચ્છના કોઈ કોઈ ભાગમાં થઈ શકે છે ભારે વરસાદ. નવસારીમાં વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જાહેરાત. જિલ્લામાં પશુઓને મહત્તમ 5 ઢોરની મર્યાદામાં ઘાસ અપાશે. પશુ દીઠ 4 કિલો સૂકું ઘાસ વિનામૂલ્ય અપાશે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. ફતેપુરામાં મુશળધાર વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ. 48 કલાકમાં નર્મદા ડેમની સપાટી 2 મીટર વધતા 119.79 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 46,957 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 4,697 ક્યુસેક પાણીની જાવક. તો કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી સપાટીમાં સતત વધારો. છોટાઉદેપુર જિલ્લાના નાની સગલી ગામમાં 6 દિવસથી વરસાદ. ભારે વરસાદને કારણે લોકો સંપર્ક વિહોણા બન્યા. નદીના પાણી ઓસરતા ગામની બહાર લોકો આવ્યા. સોગટા નદી પર બાંધવામાં આવેલું બ્રિજ જર્જરિત હોવાથી તેના પરથી પસાર થવું મુશ્કેલ. સ્થાનિકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવા મજબૂર. નવો બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ. દ્વારકામાં દરિયો તોફાની બન્યો. વરસાદે વિરામ લીધા બાદ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા. દ્વારકાના ગોમતીઘાટ સહિત વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા. લોકોને દરિયા કિનારે ન જવા તંત્રએ કરી અપીલ. આકાશી તાંડવ બાદ તારાજીનું દ્રશ્યો. ડાંગમાં અત્યંત ભારે વરસાદ બાદ ભારે નુકસાન. મેઘ તાંડવમાં 5 લોકોએ જીવ ગુમાવ્યાનું ખુલ્યું. નદીઓના પાણી ઓસરતા 5 મૃતદેહ મળ્યા. ડાંગના આહવામાં 3, જ્યારે સુબીરમાં 2 મૃતદેહ મળ્યા. પૂર્ણા નદીમાં પાણી ઓસરતા 1 દિવસમાં 5 મૃતદેહ મળ્યા. 5માંથી 3 મૃતદેહની ઓળખ થઈ, જ્યારે 2ની ઓળખ હજુ બાકી. દ્વારકાના ખંભાળિયામાં વાધેર નદીમાં યુવક તણાયો. બારા ગામે પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતો હતો યુવક. જીઆરડી જવાન અને ગ્રામજનોની મદદથી યુવાનનું રેસ્ક્યુ કરાયું. બનાસકાંઠામાં દિયોદર, લુદ્રા, નર્મદા કેનાલમાં શિક્ષકનું ડૂબી જવાથી મોત. કેનાલમાં જ્વારા પધરાવવા જતા બન્યો બનાવ. પરિવારને ઘટનાની જાણ થતા કેનાલ પર પહોંચ્યા. મહીસાગરમાં તળાવમાં ડૂબી જતા 2 બાળકોના મોત. સંતરામપુરના હાડાના મુવાડા ગામમાં બન્યો બનાવ. ગામના તળાવમાં નહાવા પડતા 2 બાળકોના મોત. ગામના લોકોએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા. દાહોદમાં રડિયાતીની ખાણ નદીમાંથી મૃતદેહ મળ્યો. ગુમ થયેલા સંજય શાહનો મૃતદેહ મળ્યો. પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. નવસારીમાં મેઘ તાંડવે વેરેલા વિનાશ બાદ સ્થાનિકોની સ્થિતિ દયનીય. લોકોના ઘરમાંથી અનાજ, કપડાં, રૂપિયા બધું જ પાણીમાં વહી ગયું. ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકાના લોકો બન્યા નોંધારા. મેઘતારાજીમાં પોતાનું સર્વસ્વ ગુમાવનારા લોકોએ સરકાર સામે માંડી મીટ. લોકોને સરકાર પાસેથી આર્થિક મદદ અને મૂંગા પશુઓ માટે ઘાસચારાની સહાયની અપેક્ષા. નવસારીના કાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારની જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ લીધી મુલાકાત. ગણદેવી તાલુકામાં અંદાજીત 20,000 લોકોને કર્યું અનાજનું વિતરણ. નવસારીમાં વરસાદ બાદ સ્થિતિ બગડતા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ ગણદેવી તાલુકાની લીધી મુલાકાત. પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો માટે ઘાસચારાની કરી વ્યવસ્થા. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સતત 15 દિવસ વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેતરોમાં પાણી ભરાતા મગફળી, સોયાબીન, બાજરી સહિતના ઉભા પાક નષ્ટ થયા. કેટલાક ગામડાઓમાં પાક સદંતર નિષ્ફળ ગયા. વાવણી બાદ પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ કરેલું વાવેતર પણ નિષ્ફળ ગયું. ગીરમાં ભારે મેઘ ખાંગા થતા ખેતરોમાં પાક ઓવાઈ ગયો. નીચાણવાળા ગામડાઓમાં ખેતરો ડૂબી જતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. ગીરના ખેતરોમાંથી પાણી સુકાતા હજુ 15 દિવસનો લાગશે સમય. મધાણા અને રાખેજ ગામના ખેતરો પાણીથી ચેતરબોળ. પશુઓ માટેનો ચારો પણ બગડી જતા પશુપાલકો મુકાયા ચિંતામાં. ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ.
છોટાઉદેપુર બોરીલીમાં આકાશી આફત બાદ ઓસરેલા પાણીએ સર્જેલા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. માંકડી ગામના વિસ્તારોમાં કપાસ અને કેળની ખેતીમાં ભારે નુકસાન. તૈયાર થયેલ કેળના પાકનો નાશ થતા ખેડૂતોને ભારે નુકસાન. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના વાવેતરમાં વધારો અને ઘટાડો નોંધાયો. આ વર્ષે રાજ્યમાં કપાસનું વાવેતર 11% વધ્યું. બીજી તરફ મગફળીનું વાવેતર 7.41% ઘટ્યું. સૌરાષ્ટ્રમાં 30,92,000 હેક્ટરમાં મગફળી અને કપાસનું વાવેતર પૂર્ણ, જેમાં 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું. અઢળક વરસાદ છતાં દ્વારકાના જામ કલ્યાણપુરના ખેડૂતો દુઃખી. 78% વરસાદ છતાં જિલ્લાના સ્થાની ડેમમાં એક ટીપું પાણી નથી. આ વિસ્તારમાં હકાભા આહિરે ખેડૂતોની વ્યથા વ્યક્ત કરતા ગીત ગાયું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું. દ્વારકાનો સાની ડેમ રાજકોટના આજી ડેમ કરતા પણ મોટો સાની ડેમ ભરાય તો અહીંના ખેડૂતોને સિંચાઈની સમસ્યા ન રહે, પરંતુ ડેમના દરવાજાનું કામ ખોળંબે ચડ્યું હોવાથી છેલ્લા 3 ચોમાસાથી ડેમની હાલત તળિયા જાતર. દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ બાદ નદી નાળાઓ બે કાંઠે થયા. સાની ડેમમાં સતત વહેતા પાણીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો. સતત વહી રહેલા સાની ડેમના પાણીથી દુઃખી હકાભા આહિરે ગીત ગાયું. સાની ડેમ કાંઠે ગાયેલા હકાભાનું આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થયું. જૂનાગઢના ઘેડ પંથકમાં મેઘતાંડવે વેરેલા વિનાશનું સ્થાનિકે બનાવ્યું ભજન. તડવદી શૈલીમાં મેઘતાંડવનું વર્ણન. માણાવદરના મઢિયાણા ગામના સરપંચ કચરાભાઈ બોર ખતરિયાનું વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. માઉન્ટ આબુમાં નક્કી તળાવ નજીકની દિવાલ તૂટી. નક્કી તળાવ ઓવરફ્લો થતા દિવાલ ધરાશાયી. પ્રવાસીઓને નક્કી તળાવ નજીક ન જવાની અપીલ કરવામાં આવી. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને બેરિકેડ્સ લગાવાયા. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. અમદાવાદના વસ્ત્રાલમાં એકાએક મસમોટો ભૂવો પડ્યો. મેટ્રો પિલ્લર 129 પાસે પડેલા ભૂવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં લોકોની નજર સામે જ રોડ બેસી ગયો. ભારે વરસાદ બાદ ગામે ગામ અને શહેરના રસ્તાઓ બિસ્માર બન્યા. સૌથી વધુ સ્થિતિ અમદાવાદના રસ્તાઓની વણસી. અમદાવાદ શહેરના મોટા ભાગના રોડની હાલત પણ બિસ્માર. ખુદ એમસીના આંકડા પ્રમાણે શહેરમાં 4,000 ખાડા પૂરી રોડ રિપેર કરાયા. બાકીનું કામ 3 દિવસમાં થશે, તો 27 ભૂવામાંથી 7 રિપેર થયા. વરસાદ બાદ શહેરમાં ઉભી થયેલી સ્થિતિ અંગે એએમસીના અધિકારીઓની યોજાઈ બેઠક. રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરાયું. સુરત શહેરમાં અત્યાર સુધીમાં સીઝનનો 35 ઇંચથી વધુ વરસાદ. શહેરમાં ભારે વરસાદને કારણે 7 કિલોમીટરના રસ્તા થયા ક્ષતિગ્રસ્ત, જેનું શરૂ કરાયું સમારકામ. તમામ અન્ય પ્લાન્ટ પણ ચાલુ કરી દેવાયા. 3 દિવસની અંદર તમામ રસ્તાઓને રિપેર કરી દેવાશે. એસએમસી કમિશનરે આપી માહિતી. મુખ્ય માર્ગોને સીસી રોડ કરવાની કામગીરી હાથ ધરાઈ. કોન્ટ્રાક્ટરના ખર્ચે રોડ રિપેર કરાશે, જ્યારે નોન ડીએલપી રોડમાં પાલિકા કરશે ખર્ચ. સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર ખાડા રાજ. ખસ્તા રોડ રસ્તાઓને લઈને લોકોમાં ભારે નારાજગી. વરસાદને કારણે ખાડા અને વર્ષોથી ગોકળ ગતિએ ચાલતા નેશનલ હાઇવેની કામગીરીને લઈને લોકો પરેશાન. 2017માં સોમનાથ ભાવનગર હાઇવેની કામગીરી શરૂ કરાઈ હતી. 2017થી બે વખત સરકાર બદલાઈ, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ. 5 વર્ષથી હાઇવેનું નવીનીકરણનું પૂર્ણ ન થતા લોકોને ભારે હાલાકી. દ્વારકામાં વરસાદના વિરામ બાદ ખંભાળિયા શહેરના માર્ગોમાં ખાડામાં ફેરવાયા. પ્રથમ વરસાદમાં ખાડા રાજ. તંત્રની નબળી કામગીરીની પોલ ખુલતા લોકોમાં રોષ. દ્વારકામાં ઠાકર શેરડીથી પીપરિયાને જોડતો માર્ગ બિસ્માર. હાલાકીને પગલે લોકોએ જાતે કર્યું રિપેરિંગ. ખેડૂતોએ માટી નાખી રોડ રિપેરિંગનું કામ શરૂ કર્યું. દ્વારકામાં બિસ્માર રસ્તાઓ પર ખેડૂતોએ માટી નાખી રોડ રિપેરિંગનું કામ કર્યું. બાળકોને સ્કૂલે જવામાં હાલાકી. 2 વર્ષ પહેલા રોડના કામને મળી હતી મંજૂરી. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઇવે વરસાદ બાદ બિસ્માર બન્યા. રોડ બિસ્માર બનતા અકસ્માતનો ભય. પાણીમાં રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીનો વધારો. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે પણ ભારે હાલાકી. શામળાજી હાઇવે પર પાણી ભરાતા લોકો પરેશાન. ભારે વાહનોને પસાર થવામાં ખૂબ જ પરેશાની. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા. પાવાગઢમાં વાદળ ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો.
વરસાદમાં હોલમાં ડુંગર પરથી ઝરણા વહેતા થયા. ખુણિયા મહાદેવનો ધોધ શરૂ થતા પ્રવાસીઓ ઉમટ્યા. મનમોહક વાતાવરણની વચ્ચે ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. તાપીમાં સોનગઢના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીમેરના જંગલોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. પહાડોનો અનોખો નજારો જોવા લોકો ઉમટ્યા. ચીમર ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. સોનગઢના પૂરપટ્ટીના જંગલોમાં ઝરણાઓ તેમજ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા પહાડોનો અનોખો નજારો. જંગલના અનેક ઝરણાઓ સક્રિય થયા. ચીમેર ગામના લોકોએ ધોધ સુધી જવા માટે પાકો રસ્તો બનાવવાની માંગ કરી. આણંદમાં સર્જાયા આહલાદક દ્રશ્યો. વરસાદ બંધ થયા બાદ આકાશમાં સર્જાયા મેઘધનુષ્યના દ્રશ્યો. અચાનક દેખાયેલા અદભુત નજારાને લોકોએ કેમેરામાં કર્યા કેદ. વડોદરામાં વરસાદ બાદ મગર દેખાવાની ઘટના યથાવત. જાંબુઆ ગામ પાસે રોડ પર મગર દેખાયો. ગામની સીમ રોડ ક્રોસ પર મોટો મગર દેખાયો. રોડ પર મગર દેખાતા સ્થાનિકોમાં ભય. વડોદરાના ડભોઈ રોડ પર 8 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું. દાદા ભગવાન મંદિર પાસે આવેલા રોડ પર જોવા મળ્યો હતો મગર. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે 1 કલાકની જહેમત બાદ મગરને પકડ્યો. નવસારીમાં પ્રભારી સચિવ કે નિરાલાએ વાંસદા તાલુકામાં આવેલા કેલિયા ડેમની લીધી મુલાકાત. ડેમ ઓવરફ્લો થતા પાસે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટનું પણ કર્યું નિરીક્ષણ. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષે ઉમેદવારની કરી જાહેરાત. માર્ગરેટ અલ્વા હશે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર. દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે દ્રૌપદી મુર્મુ. ગુજરાત ભાજપના નેતાએ કર્યું સ્વાગત. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, ગોર્ધન ઝડફિયા રહ્યા હાજર. રાષ્ટ્રપતિ પદ માટે ગુજરાતમાંથી વિપક્ષના મત પણ એનડીએના ઉમેદવારને મળે તેવી ભાજપને આશા. રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો. વિપક્ષના સભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી. બેઠકમાં ભાજપના તમામ 111 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. દમણમાં રાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુ માટે સમર્થન કાર્યક્રમ. દ્રૌપદી મુર્મુ ઓડિશાના હોવાથી દમણમાં વસતા ઓડિશાવાસીઓએ દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વિશેષ આયોજન કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ દ્રૌપદી મુર્મુના ફોટાવાળી સાડી પહેરીને ખુશી વ્યક્ત કરી. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ તરીકે વિજેતા થવા શુભેચ્છાઓ પાઠવી. ચૂંટણી પહેલા જ રાષ્ટ્રપતિ બનવા અભિનંદન પણ પાઠવ્યા. બનાસકાંઠાના લાખણીમાં ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું. અભિયાનમાં જિલ્લા ભાજપ પ્રભારી સુરેશ શાહે આપ્યું નિવેદન. કહ્યું કોંગ્રેસે પોતાના શાસનમાં ઊભા માથે ખાધેલું ઊંધા માથે કઢાવીશું. કોંગ્રેસના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે સુરેશ શાહનું નિવેદન. લાખણી તાલુકા કારોબારી બેઠકમાં સદસ્યતા અભિયાન પર ભાર મૂકવા જણાવ્યું. જિલ્લાની 9 બેઠક કબજે કરવાની જિલ્લા પ્રભારીની હાકલ. વિધાનસભાની ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો. કાલે રાજકોટમાં કોળી સમાજનું મળશે મહાસંમેલન. ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સંમેલનમાં રહેશે ઉપસ્થિત. રાજકોટમાં સોમવારે દેવજીભાઈ ફતેપરાના ફાર્મ હાઉસમાં સંમેલન મળશે. સૌરાષ્ટ્રના ચુમાડિયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે સંમેલન. સમાજ સંગઠન સાથે થશે રાજકીય શક્તિનું પ્રદર્શન. વિધાનસભાની ચૂંટણી પૂર્વે વેલનાથ ગ્રુપના નેતૃત્વમાં સંમેલન મળશે. રાજકોટ પછી જિલ્લા મથકોએ સંમેલન બોલાવાશે. ચુવાડિયા કોળી સમાજમાં ભાજપના અગ્રણીઓ રહેશે હાજર. પાટણમાં ઓબીસી અનામત બચાવોના નેજા હેઠળ સંકલ્પ બેઠકનું આયોજન. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો સહિત વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અનામત હટાવવાના ષડયંત્ર સામે લડત આપવા વ્યૂહરચના ઘડાઈ. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી ઓબીસી અનામત દૂર કરવાના આદેશ બાદ નેતાઓ હરકતમાં આવ્યા. અનામત હટશે તો શિક્ષણ, નોકરી સહિતના સવલતો છીનવી લેવાના આક્ષેપો સાથે ઓબીસી અનામતની બેઠક મળી. ઓબીસી અનામત બેઠકમાં કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. અનામત હટાવવાના મુદ્દાને ષડયંત્ર ગણાવ્યું. ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા કોંગ્રેસ અને સમિતિએ ચીમકી ઉચ્ચારી. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા આવ્યા વિવાદમાં. જૂનાગઢમાં ગિરનાર જંગલોમાં જટાશંકર મહાદેવ મંદિરમાં જવાની મનાઈ હોવા છતાં ત્યાં જઈને સ્નાન કર્યું હોવાના ફોટા થયા વાયરલ.
જટાશંકરની બાજુમાં પાણીના ધોધમાં નહાતા ફોટા વાયરલ થયા. ભરત બોઘરાએ પોતે સોશિયલ મીડિયામાં ફોટા અને વિડીયો શેર કર્યા, જોકે વિવાદ થતા કર્યો બચાવ. અગાઉના ફોટા અને વિડીયો હોવાનો કર્યો દાવો. પ્રતિબંધિત વિસ્તારમાંથી ભરત બોઘરાના ફોટા વાયરલ થયા. વન વિભાગે આપી પ્રતિક્રિયા, કહ્યું ઘટના સાચી હશે તો કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો. કોરોના વાયરસના નવા 644 કેસ નોંધાયા. અમદાવાદમાં સૌથી વધુ 272 કેસ નોંધાયા. રાજ્યમાં હાલ કોરોનાના 4776 એક્ટિવ કેસ. સુરતમાં કોરોના વાયરસના 90 કેસ નોંધાયા. વડોદરામાં 46, ભાવનગરમાં 32 કેસ સામે આવ્યા. મહેસાણામાં કોરોનાના 36 કેસ નોંધાયા તો ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા. રસીકરણમાં ભારતે ફરી રચ્યો ઇતિહાસ. 200 કરોડ રસીના ડોઝનો આંકડો પાર. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પાઠવ્યા અભિનંદન. દેશમાં રસીકરણનો આંકડો 200 કરોડને પાર થતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તમામ આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવી, કહ્યું સફળ કોવિડ રસીકરણ અભિયાનનું મુખ્ય કારણ સફળ સંચાલન. કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું. 376 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત એટીએસે વધુ એક આરોપીની કરી ધરપકડ. ટ્રાન્ઝિટ વોરંટના આધારે ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. ભુજ એનડીપીએસ કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સમગ્ર કેસમાં ઇમ્પોર્ટર તરીકે માલ મંગાવવા આરોપીની હતી ભૂમિકા. અમદાવાદમાં ભારતી બાપુ આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ બાપુને કોરોના. તબિયત લથડતા બાપુને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા. જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ બાદ બાપુને કોરોના. રાજ્ય સરકારે ફાટક મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું. રેલવે બ્રિજના નિર્માણ માટે કામોની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. રૂપિયા 443.45 કરોડના કામોની મંજૂરી અપાઈ. એક મનપા નવ પાલિકામાં રેલવે ઓવરબ્રિજ બનશે. જૂનાગઢમાં 18.85 કરોડના બ્રિજના કામને મંજૂરી. સાવરકુંડલામાં 4 લેન રેલવે ઓવરબ્રિજ બનશે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાઈ. દેશભરમાંથી 18 લાખ વિદ્યાર્થીઓ આપી પરીક્ષા. રાજ્યમાં આશરે 75,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ભરાતા ગુજરી બજારમાં પશુ પક્ષીઓ વેચવા બાબતે ઉભો થયો વિવાદ. ગુજરી એસોસિએશનના પ્રમુખ નફીસ અલ્લાહવાલાએ અને ટ્રસ્ટીઓએ ગેરકાયદે મંજૂરી આપ્યાની ફરિયાદ કરી. પશુ પક્ષીઓનો ધંધો કરતા લોકો પાસેથી 500 થી 1,000 રૂપિયા ઉઘરાવીને ગેરકાયદે બજાર લગાવવાની મંજૂરી આપી દેતા વિવાદ વકર્યો. સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા રોષ. પાટણમાં કોંગ્રેસની સંકલન બેઠક. રાધનપુર કોંગ્રેસના એમએલએની બેઠકમાં રજૂઆત. એમએલએ રઘુ દેસાઈએ વિકાસના કામ અંગે રજૂઆત કરી. સાંતલપુરમાં મંજૂર થયેલી કોલેજની કામગીરી અધ્ધરતાને. સરકારી કોલેજ મંજૂર થયાના 5 વર્ષ પૂર્ણ. બે ઓરડામાં કોલેજના 510 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ. કોલેજનું બિલ્ડિંગ ન બનતા વિદ્યાર્થીઓની મુશ્કેલી સર્જાઈ. કોલેજનું બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે અંગે રઘુ દેસાઈએ માંગી માહિતી. મહેસાણાના બહુચરાજીમાં યુજી વિસેલની કામગીરી પર સવાલ. મહેકમ કરતા 50% થી ઓછું સ્ટાફ હોવાથી રિપેરિંગ કામકાજમાં અગવડતા. શંકરપુર ગ્રામ્ય ફીડર હોવાથી વારંવાર લાઇટ જવાની સમસ્યા. બહુચરાજી સિટી ફીડરમાં ફેરવવાની માંગ. રાજકોટમાં સ્ટ્રીટ લાઇટના ખુલ્લા વીજ વાયરો જોખમી બન્યા. પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી. ખુલ્લા વીજ વાયર નીચેથી પસાર થાય છે હજારો વાહનો. મોટી દુર્ઘટના સર્જાવાનો લોકોમાં ભય. અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ. નિકોલ ભવાની ચોક પાસે રસ્તા પર ગાયો છોડી દેવાઈ. રખડતી ગાયોના કારણે સર્જાય છે અકસ્માત. દાહોદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ. 6 મહિના પહેલા પાલિકાએ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ખર્ચ ન પોસાતા કામગીરી બંધ કરવામાં આવી. રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરાતા માર્ગો પર ઢોરોનું જમાવડું. અનેકવાર રાહદારીઓ થાય છે ઇજાગ્રસ્ત. વાહન ચાલકોને પણ પહોંચે છે નુકસાન. તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાની લોકોની માંગ. રાજકોટમાં ધોરાજીમાં બસ સ્ટેન્ડ જર્જરિત સ્થિતિમાં. તાલુકા મથકના સ્ટેશનની અવદશા. બિલ્ડિંગમાં છત પરથી લટકી રહ્યા છે પોપડા. છતમાંથી ટપકી રહ્યું છે પાણી. મુસાફરોની સુરક્ષા રામ ભરોસે. 40 વર્ષ જૂના બસ સ્ટેન્ડમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા. છત પર લટકી રહેલા પોપડા ગમે ત્યારે મુસાફરોના માથે પડવાનો રહે છે ભય. ઘણા સમયથી લેખિત રજૂઆતો છતાં નથી થઈ રહ્યું સમારકામ.
સ્ટેશનની દિવાલોમાં તિરાડો અને બાકોરા હોવા છતાં તંત્રના આંખ આડા કાન, ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાનો લોકોમાં ભય. અતિ જર્જરિત બસ સ્ટેશનના નવનિર્માણની ઉઠી માંગ. ગાંધીનગરના સરગાસણ નજીકથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવતા ચકચાર. બાળકને સરગાસણ 108 એમ્બ્યુલન્સમાં મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. પોલીસે બાળકના જન્મદાતાની શોધખોળ શરૂ કરી. રાજકોટના ટીબીઝેડ જ્વેલર્સમાંથી રૂપિયા 1.48 કરોડના દાગીનાની લૂંટ. યાજ્ઞિક રોડ પર આવેલા શોરૂમમાં લૂંટની ઘટના. ઘરેણા જોવાના બહાને મહિલાઓએ લૂંટ આચરી, જોકે પોલીસે ઘરેણા સાથે મહિલાની ધરપકડ કરી. મહિલાએ પોતાના ઘરે ઘરેણા જોવા મંગાવ્યા હતા, બાદમાં કર્મચારીના હાથમાંથી ઝૂંટવી લીધા 1.48 કરોડના ઘરેણા. પોલીસે ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરી. બનાસકાંઠાના થરાદમાં લૂંટની ઘટના. પંજાબના વેપારી સાથે બની લૂંટની ઘટના. 52,000ની કિંમતનું સોનું 47,000માં લેવા જતા વેપારી 80 લાખ ગુમાવ્યા. પંજાબના વેપારીને સસ્તું સોનું આપી 6 લોકોને માયાજાળ બિછાવી. આરોપીઓએ 80 લાખનું સોનું લેવા થરાદ બોલાવ્યા. થરાદમાં રિવોલ્વર બતાવી 80 લાખની લૂંટ ચલાવી. ભુજના ઉસ્માન, રસૂલ અને જીતુ સહિત 6 લોકોની શોધખોળ શરૂ. બનાસકાંઠા સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ. અમદાવાદના આરટીઓમાં એજન્ટ પ્રથા હાલ પણ યથાવત. બે એજન્ટોએ વાહનની લોન કેન્સલ અને અન્ય કામગીરી કરાવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા. મૂળ માલિકના ઘરના બોગસ લાઇટ બિલ બનાવી આરટીઓમાં જમા કરાવી દીધું. આરટીઓ અધિકારીને ધ્યાનમાં આવતા એજન્ટોની પોલ ખોલી. આરટીઓ અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે બંને એજન્ટની ધરપકડ કરી. ફાઇનાન્સ કંપનીએ સીઝ કરેલી ટ્રકની લોન કેન્સલ કરવા એજન્ટોએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. વડોદરામાં મહિલા પોલીસ કર્મચારીની અટકાયત. સયાજીગંજ પોલીસ મથકના એલઆરડીની ગાંધીનગરની કરોડ પોલીસે કરી અટકાયત. મહિલા એલઆરડી અને તેના પતિ પર છેતરપિંડીનો આરોપ. એમજે વિસેલના નોકરી અપાવવાના બહાને 11.30 લાખની છેતરપિંડી આચરી હોવાનો આરોપ. એલઆરડીના પતિએ પીઆઈ તરીકેની ખોટી ઓળખ આપી હતી. મહિલા પોલીસકર્મી સહિત પિતા અને પતિની અટકાયત. અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. જાહેર રસ્તા પર તલવાર વડે કેક કટિંગના જન્મદિવસની ઉજવણી કરતા યુવાનો વીડિયો વાયરલ. પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ. પંચમહાલમાં ઘોગંબાના લાલપુરી ગામમાં મારામારીનો વીડિયો થયો વાયરલ. કરાડ નદીમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતા ટ્રેક્ટર ચાલક અને ખેતર માલિક વચ્ચે થયું ધીંગાણું. સુરતમાં નજીવી બાબતે બોલાચાલી બાદ ઝઘડો. સુરતના મોટી ટોકીઝ વિસ્તાર પાસેની ઘટના. ગાડી અથડામણ જેવી સામાન્ય બાબતે માથાકૂટ. જોતજોતામાં એક યુવકને માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં 21 લાખ રોકડ અને દારૂની બોટલ સાથે 3 લોકોની ધરપકડ. અમદાવાદના એલસીબીએ દારૂની 24 મોંઘી બોટલ જપ્ત કરી. ભાવનગરના 2 અને 1 ધંધુકાના યુવકની ધરપકડ. સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલી હત્યાના આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા. માથાભારે બુટલેગરની છાપ ધરાવે છે ભૂષણ. અન્ય આરોપીઓ રાહુલ, સુધીર અને ગજાનંદ પણ પોલીસ સમક્ષ હાજર થયા. અમદાવાદમાં લગ્ન વગર સાથે રહેતા યુવક યુવતીનો મામલો. યુવતી બીજી વાર ગર્ભવતી રહેતા પ્રેમી યુવક યુવતીને છોડીને ફરાર. યુવતીએ બીજી વાર ગર્ભપાત કરવાની ના પાડતા યુવક છોડીને જતો રહ્યો. યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ. સાબરકાંઠાના દડવાવ ગામમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. બસ સ્ટેન્ડ પાસે આવેલી કરિયાણાની દુકાનમાં તાળું તોડી ચોરીને આપ્યો અંજામ. પોલીસે આરોપીઓને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટના નવા ગામમાં સ્મશાનમાં તસ્કરોએ ચોરી કરી. 2 લાખના માલસામાનની ચોરી કરી તસ્કરો ફરાર થયા. સ્મશાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચોરીની ઘટના. સુરતના ઓલપાડમાં સાયકલ ચોરીનો આતંક. ધોળા દિવસે એક યુવકે સાયકલની કરી ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતના બાજોલીમાં સાઈ કૃષ્ણા સોસાયટીમાં ચોરીનો પ્રયાસ. ચડ્ડી બનિયાનધારી ગેંગના 5થી વધુ યુવકોએ ઘરનું તાળું તોડી સામાન વેરવિખેર કર્યું. પરિવાર અમેરિકા ગયું હોવાનું જાણ થતાં ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો. સાબરકાંઠાના ઈડરમાં ઝરખ નામના જંગલી પ્રાણીએ મહિલા પર કર્યો જીવલેણ હુમલો. ઝરખ દ્વારા મહિલા પર હુમલો કરાતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. ઘાયલ મહિલાને સારવાર અર્થે ઈડર બાદ અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાઈ. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઝરખને પકડવા રેસ્ક્યુ હાથ ધર્યું.
22 જુલાઈ થી વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થશે। 24 જુલાઈ થી 30 જુલાઈ સુધી ચાલી શકે છે વરસાદ નો બીજો રાઉન્ડ। સૌરાષ્ટ્રના ભાગોમાં 18 થી 22 તારીખ સુધીમાં ઉધાડની શક્યતા। કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની અમલાલ પટેલની આગાહી। રાજ્યમાં આજથી વરસાદનું ઘટશે જોર। હવામાન વિભાગની આગાહી। અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત। ગુજરાત પર નહીં થાય અસર। રાજ્યના જળાશયોમાં 50% થી વધુ જળસંગ્રહ। 27 જળાશયો 100%, 41 જળાશયો 70% ભરાયેલા તો 27 જળાશયો હાઈ એલર્ટ પર। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત। અમદાવાદના વસ્ત્રાલમાં એકાએક મસમોટો ભૂવો પડ્યો હતો। મેટ્રો પિલર 129 પાસે પડેલા ભૂવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। નવસારીમાં વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જાહેરાત। જિલ્લામાં પશુઓને મહત્તમ 5 ઢોરની મર્યાદામાં ઘાસ અપાશે। પશુ દીઠ 4 કિલો સૂકું ઘાસ વિનામૂલ્ય અપાશે। છોટાઉદેપુરના બોડેલીમાં આકાશી આફત બાદ ઉછરેલા પાણીએ સર્જેલા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। માકણી ગામના વિસ્તારોમાં કપાસ અને કેળની ખેતીમાં ભારે નુકસાન। તૈયાર થયેલ કેળના પાકનો નાશ થતા ખેડૂતોને ભારે નુકસાન। દ્વારકામાં વરસાદના વિરામ બાદ ખંભાળિયા શહેરના માર્ગો ખાડામાં ફેરવાયા। પ્રથમ વરસાદમાં ખાડા રાજતંત્રની ડબળી કામગીરીની પોલ ખુલતા લોકોમાં રોષ। તાપીના સોનગઢમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીમેરના જંગલોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। પહાડોનો અનોખો નજારો જોવા મળ્યો। ચીમર ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। તો આણંદમાં સર્જાયેલા આહલાદક દ્રશ્યો। વરસાદ બંધ થયા બાદ આકાશમાં સર્જાયા મેઘધનુષ્યના દ્રશ્યો। અચાનક દેખાયેલા અદભુત નજારાને લોકોએ કેમેરામાં કેદ કર્યો। છોટાઉદેપુર જિલ્લાના નાની સદલી ગામમાં 6 દિવસથી વરસાદ। ભારે વરસાદને કારણે લોકો સંપર્ક વિહોણા બન્યા હતા। નદીના પાણી ઉસરતા લોકો ગામની બહાર આવ્યા। સોગટા નદી પર બાંધવામાં આવેલો બ્રિજ જર્જરિત હોવાથી બ્રિજ પરથી પસાર થવું મુશ્કેલ। સ્થાનિકો અનેક મુશ્કેલીનો સામનો કરવા મજબૂર। નવો બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ। આકાશી તાંડવ બાદ તાણાજીના દ્રશ્યો। ડાંગમાં અત્યંત ભારે વરસાદ બાદ ભારે નુકસાન। મેઘતાંડવમાં 5 લોકોએ જીવ ગુમાવ્યાનું ખુલ્યું। નદીઓના પાણી ઉસરતા 5 મૃતદેહ મળ્યા। તોફાની બનેલી નદીઓના પાણી હાલ ઉછરી રહ્યા છે। જિલ્લાના આહવામાં 3 સુબેરમાંથી 2 મૃતદેહ મળ્યા। પૂર્ણાના પાણી ઉસરતા 1 દિવસમાં 5 મૃતદેહ મળ્યા। 5 પૈકી 3ની ઓળખ થઈ, જ્યારે 2ની ઓળખ હજુ બાકી। વડોદરામાં વરસાદ બાદ મગર દેખાવાની ઘટના યથાવત। જાંબુવા ગામ પાસે રોડ પર મગર દેખાયો। ગામની સેમ રોડ ક્રોસ પર મોટો મગર દેખાયો। રોડ પર મગર દેખાતા સ્થાનિકોમાં ભય। પાટણમાં કોંગ્રેસની સંકલન બેઠક। રાધનપુર કોંગ્રેસ એમએલએની બેઠકમાં રજૂઆત। એમએલએ રઘુ દેસાઈએ વિકાસના કામ અંગે રજૂઆત કરી। સાંતરપુરમાં મંજૂર થયેલી કોલેજની કામગીરી અધ્ધરતાલે। સરકારી કોલેજ મંજૂર થયાના 5 વર્ષ પૂર્ણ।